નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન જેનામાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દ્વિતીય એકમ કસોટી ડિસેમ્બર બે હજાર એકવીસ લેવા રહી છે એની અંદર ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન છે અને જે તમારે ઓગણત્રીસ બાર બે હજાર એકવીસના રોજ જે તમારે પેપર મનોવિજ્ઞાનનું લેવાઈ ગયું છે એ પેપર નું આજે આપણે સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મૂકવાના છીએ એટલે કે આ પેપરો જોવાના છે સંપૂર્ણ સોયા સો ટકા સાચું સોલ્યુશન છે અને સોયા સો ટકા એ ઓરિજિનલ પેપર છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ તમારી સમક્ષ પ્રશ્ન નંબર એકથી આપણે શરૂઆત કરીએ છીએ જુઓ પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે વિભાગ એ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપવાના છે તો પહેલો છે કે વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ જે જોઈ શકતા નથી તેને શું કહે છે તો મિત્રો એને બોધાત્મક પ્રક્રિયા કહી શકાય બીજો પ્રશ્ન માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી મોદી સેના પર આધારિત છે તો એ કમ્પ્યુટર સાદરા પદ સાદ્રતા પદક સોના પર કોમ્પ્યુટર સાદ્ર સાદ્રશ્યતા પર આધારિત છે જોઈએ ત્રીજો પ્રશ્ન જો ત્રીજા પ્રશ્નમાં શું છે જવાબ શું આવશે તો એ જવાબ આવશે કે અમુક લક્ષણોનું અમુક લક્ષણોનું પોતાનામાં વિલીન એટલે શું તો એને એટલે કહેવાય સંકમ સંકલ્પનાઓ કહી શકાય નંબર ચાર સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે તો સંકેત કયો છે સંકેત આકન ને પાંચમું સાંવેદાનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે તો બે સેકન્ડ કેટલી હોય છે બે સંકેતની જ બે સેકન્ડની જ હોય છે જોઈએ વિભાગ બી તો એની અંદર જોઈએ વિભાગ બીની અંદર તો જુઓ વિભાગ બેની અંદર જોઈએ કે બોધન કોને કહી શકાય બોધન એટલે શું તો બોધન મિત્રો સામાન્ય જોઈએ કે જાણવાની પ્રક્રિયા જે હોય એને આપણે બોધન કહી શકીએ એટલે કે માહિતીનું અઘગટન કરવાની તેનું વિશ્લેષણ કરવાની તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની જે આપણી રીત છે એટલે બોધન ટૂંકમાં જાણવાની પ્રક્રિયા બરાબર છે કારિક ચુસ્તા એટલે શું એની વ્યાખ્યા જે તમારે એને કહી શકાય એ મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જોઈએ પ્રશ્ન આગળ હવે પ્રશ્ન આઠમો જોઈએ કહ્યું છે કે અલ્ગોરિધમ કોને કહી શકાય તો જોઈએ અલ્ગોધમ કોને કહી શકાય તો આપણે અહીંયા લખ્યું છે કે અલ્ગોદમ એટલે આ એક એવી વ્યૂહરચના છે જે અલ્ગોરિધમ એક એવી વ્યૂહરચના છે જે તરત કે થોડા સમય બાદ કોઈ સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે અળઘુદમનો સમય તો થોડો અવશ્ય લાગે છે પરંતુ સમસ્યાનો ઉકેલ જરૂર મળે છે એને આપણે અર્ધોદમ કહી શકીએ હવે જોઈએ પ્રશ્ન નંબર નવમો ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર કેટલો હોય છે તો ખૂબ જ મર્યાદિત હોય કેટલો હોય છે ખૂબ જ મર્યાદિત દસમો પ્રશ્ન જોઈએ કહે છે શિક્ષણ એટલે શું અતિશિક્ષણ કોને કહી શકાય તો કોઈ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ પણ જો તેને મહાવરો ચાલુ રહે તો તેને વિશ્લેષણ અતિ શિક્ષણ કહે છે કોઈ પણ બાબતને વારંવાર યાદ કરીને તો તે અતિશિક્ષણ કહેવાય હવે જે પ્રશ્ન અગિયાર વિસ્મરણ એટલે શું તો જોઈએ પ્રશ્ન અગિયારમાં વિસ્મરણ કોને કહી શકાય તો જ્યારે પણ આપણે કોઈ માહિતી શીખ્યા હોય અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવર્તન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ના થાય ત્યારે તે પ્રક્રિયાને વિસ્મરણ કહે છે પ્રશ્ન નંબર કયો બારમાં જોઈએ સળંગ પદ્ધતિ કોને કહી શકાય તો જુઓ પ્રશ્ન બારમો અહીંયા આપણે લખ્યો છે પ્રશ્ન બારમો આપણે અહીંયા લખ્યો છે જુઓ પ્રશ્ન બારમો શું છે એકવાર જોઈ લઈએ કે સળંગ પદ્ધતિ કોને કહે છે તો જોઈએ પ્રશ્ન બારમાની કે કોઈ પણ અભ્યાસ સામગ્રીને એક જ બેઠકે જ કલાકા સુધી જરા પણ વિસ્રંતિ કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તેને શું કહેવાય એને સળંગ પદ્ધતિ કહી શકાય તેના કરતો અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકમાં વેચી નાખીએ તો તે વધુ સારું પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થાય છે બરાબર કે થોડો પણ વિશ્રામ નિધાકરણ આપણે વિરામ નિધાકર તૈયાર કરીએ તે તેને શું કહી શકાય તેની સળંગ પદ્ધતિ સળંગ પદ્ધતિ કહે છે હવે જો પ્રશ્ન નંબર તેરમો તો તેરમો પ્રશ્ન કહે છે સ્મૃતિ એટલે શું તો સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનમાં ધારણ કરી શકે છે બરાબર છે તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચૌદમો જોઈએ પ્રશ્ન ચૌદ છે કયો છે કે સમસ્યા ઉકેની વ્યાખ્યા આપણે આપવાની છે તો જોઈએ સમસ્યા ઉકેની વ્યાખ્યા તમારી સમક્ષ જો અહીંયા આપણે લખી છે કે સમસ્યા ઉકેની વ્યાખ્યા તો અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારની પ્રક્રિયાઓનો ઉપયોગ કરો જેને સમસ્યાને ઉકેલ કહી શકાય પ્રશ્ન પંદરમાં જોઈએ કયો છે તો નિર્ગમન તર્ક એટલે શું તો એનો પણ જવાબ જોઈ લઈએ આપણે એનો જવાબ પણ આપણી પાસે છે જુઓ કે નિર્ગમન તર્ક એટલે નિષ્કર્ષ સાર પરિણામ કે ફળશ્રુતિ નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે અને આ પ્રકારના તર્કમાં તમે જે જાણો છો અથવા જેમાં તમે વિશ્વાસ ધરાવો છો કે આ સાચું છે તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તારવો છે એટલે કે નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે પ્રશ્ન જોઈએ નંબર સોળ જોઈએ આપણે કહ્યું છે કે કલ્પનાવર્ધક ઘટકો કયા કયા છે તો જોઈએ એના ઘટકો આપણી પાસે છે કલ્પના વધારે ઘટકો આપણી પાસે છે નંબર એક નાની ઉંમરે વધારે કલ્પનાઓ સ્પૂરે છે અને વય વત ઘટે છે તાલીમ અને કેળવણી સ્પષ્ટ ધ્યેય અને તીવ્ર પ્રેરણા કલ્પનાઓની સંખ્યા અને ગુણવત્તા હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તર વિચારણાના સોપાનો કયા કયા છે તો વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યા થાય છે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે વિચારણા મોટાભાગે સંગઠિત અને લક્ષ નિર્દેશિત હોય છે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે હવે પ્રશ્ન નંબર જોઈએ આપણે અઢારમો જે પ્રશ્ન અઢારમાં શું છે કે ટૂંક લખવાનું છે સ્મૃતિ સુધારણા તો વિદ્યાર્થી મિત્રો એ પાઠ્યપુસ્તક પાન નંબર ઇકોતેર બોતેર ઉપર પ્રશ્ન આપેલો છે જે તમે જોઈ લેજો ઓગણીસમો પ્રશ્ન વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોને સમજ તો એ પણ પાઠ્યપુસ્તક પાન નંબર ઓગણીસિત તેર ઉપર આપેલું છે અને સર્જનાત્મકતાનું સ્વરૂપ એ પણ સાઈઠ એકસઠ પાંચ નંબર પર આપેલું છે પાઠ્યપુસ્તકના અને એકવીસમો પ્રશ્ન ટૂંકનો લખવાનો છે નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ તો અઠ્ઠાવન અને ઓગણસાઇ પાન નંબર પર પુસ્તક પાઠ્યપુસ્તક આપે છે વિભાગ એ જોઈએ આપણે કોઈ પણ એકનો જવાબ આપવાનો છે તો પી ક્યુ આરએસટી પદ્ધતિની સમજાવ આપો એ પાન નંબર પાઠ્યપુસ્તક બોતેર પર આપેલો છે જ્યારે બાવીસ ત્રેવીસમો પ્રશ્ન સમસ્યા ઉપરની વ્યાખ્યા આપી સમસ્યા ઉકેલની રીતો સમજાવો તો પાઠ્યપુસ્તકનો પાન નંબર છપ્પન સત્તાવન ઉપર આપેલો છે અને ચોવીસમો પ્રશ્ન નિગમનલક્ષી તર્ક અને વ્યાપ્તિલક્ષી તર્કની સમજૂતી આપો તો એ પાઠ્યપુસ્તક પાન નંબર પંચાવન ઉપર આપેલો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ધોરણ અગિયારનું જે તમારે મનોવિજ્ઞાનનું પેપર લેવાઈ ગયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયો આપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય છે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું